હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં ને? હોપ યુ ઓલ આર ફાઇન એન્ડ સેફ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ ગયા લેક્ચરમાં નુકસાન વળતરના સિદ્ધાંત વિશેની માહિતી મેળવતા હતા. આપણે નુકસાન વળતરના સિદ્ધાંત વિશે માહિતી મેળવી, એમાં વીમો લેનારને જો નુકસાન થાય તો તેનું વળતર મેળવવા માટે આપણે વીમાનો કરાર કરી શકાય. વીમાના કરારનું હાર્દ શું છે, હૃદય શું છે? તો કે નુકસાન વળતરનો સિદ્ધાંત. આપણે અહીં સુધી માહિતી મેળવી હતી. આ માહિતીને જરાક આપણે રિકેપ કરીએ તો આપણે ચેપ્ટર નંબર 2 ધંધાકીય સેવાઓ, એમાં ઇન્સ્યોરન્સ એટલે કે વીમા વિશે માહિતી મેળવતા હતા. એમાં એનો અર્થ, સિદ્ધાંત, અને સિદ્ધાંતો ટોટલ 4, સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત, નુકસાન વળતરનો સિદ્ધાંત, વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત અને હક બદલાનો સિદ્ધાંત, ટોટલ 4 સિદ્ધાંતો વિશેની માહિતી મેળવીશું. એમાં વીમો એટલે બે પક્ષકારો વચ્ચેનો એવો લેખિત કરાર કે જે દ્વારા વીમો લેનાર વીમા પ્રીમિયમની રકમના અવેજના બદલામાં વીમો ઉતારનાર પાસેથી એવું વચન મેળવે કે જો વીમો લેનારને નક્કી કરેલા જોખમોના નુકસાન થાય તો નક્કી કરેલી મર્યાદામાં અને નક્કી કરેલી ગણતરી પ્રમાણે આર્થિક નુકસાન છે એ ભરપાઈ કરી આપવામાં આવે. વીમાના લેખિત કરારને વીમા પોલિસી તરીકે ઓળખીએ છીએ. વીમાના લેખિત કરારને વીમા પોલિસી તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ સિદ્ધાંતો, એમાં સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત, એમાં બધી જ માહિતી આપણે સાચી આપવાની, જો પૂછવામાં ન આવે તો પણ આપણે માહિતી બીજા પક્ષને આપીએ, જો કાંઈ છુપાવશું તો દગો કહેવાય, અને સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો ભંગ થાય. ત્યારથી પ્રીમિયમ તો તમે ભરો, પણ જો તમને નુકસાન થાય તો તમને પ્રીમિયમની રકમ મળે નહીં, એટલે કે વીમા કરારને રદ સમજવાનો. અને જો તમને નુકસાન થાય તો એનું પણ તમને વળતર છે એ મળવા પાત્ર નથી. ત્યારબાદ નુકસાન વળતરનો સિદ્ધાંત અને એના આપણે ઉદાહરણ જોશું. નુકસાન વળતરના સિદ્ધાંતમાં જિંદગીના વીમાને નુકસાન વળતરનો સિદ્ધાંત લાગુ પડતો નથી. કારણ તમને કાલે કીધું હતું કે માણસની જિંદગી અમૂલ્ય છે, એટલે એની કોઈ કિંમત નક્કી ન થઈ શકે. વીમો ઉતારનાર હોય એ જ પોતાની જિંદગીનું મૂલ્ય આંકે, બરાબર? એને જ આપણે શું કહીએ તો કે, એટલે નુકસાન વળતરનો સિદ્ધાંત જિંદગીના વીમાને લાગુ પડતો નથી. ઉદાહરણ તરીકે, તમારી પાસે 5 લાખની વસ્તુ છે અને તમે 5 લાખનો વીમો ઉતારો છો. સી મુદ્દો જોજો, સી, એ, બી અને સી, 3 મુદ્દા આપ્યા છે. 5 લાખનો વીમો, 5 લાખનું માલ સંપૂર્ણ નાશ પામે તો તમને કેટલા રૂપિયા મળે? 5 લાખનું સંપૂર્ણ વળતર મળશે. ત્યારબાદ એ મૂલ્ય 5 લાખનું, વીમો તમે 3 લાખનો ઉતારો છો, સંપૂર્ણ નાશ થાય છે તો તમને 3 લાખનું આર્થિક વળતર મળશે. કેટલું? વધુમાં વધુ 3 લાખનું.
બી તમારા માટે વેરી 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 મોસ્ટ એમ્પી છે કે વસ્તુની કિંમત 5 લાખ, વસ્તુની કિંમતમાં કોઈ ફેર નથી. તમે વીમો 3 લાખનો લ્યો છો પણ નુકસાન આંશિક સ્વરૂપે થાય છે, એટલે તમને 2 લાખનું જ નુકસાન થયું છે. તો ઉતરાવેલ વીમાનું વળતર તમને કેવી રીતે મળે, ત્યારે તમારે એક અહીંયા શબ્દ આપ્યો છે, પ્રમાણસર. કયો શબ્દ છે? પ્રમાણસર. પ્રમાણસર વળતર 1,20,000 રૂપિયા તમને મળવા પાત્ર છે. એ ગણતરી કરશે, બરાબર? એટલે તમને પ્રમાણસર વળતર છે એ મળવા પાત્ર હોય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત જોવાનો છે. વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત એટલે શું? તો કે વીમો લેનારને જ વીમા વસ્તુમાં આર્થિક હિત હોવું જોઈએ. અહીંયા તમને સરસ એક ઉદાહરણ આપ્યું છે કે મકાન માલિકને જ મકાનમાં આર્થિક હિત હોય. જો એક નાની અમથી ખરોચ લાગે ને તો એ મકાન માલિકને પ્રશ્ન થાય, પણ આ જ મકાન તમે ભાડેથી કોઈને આપ્યું હોય ને ભાડુઆત હોય તો એને મકાનમાં કોઈ આર્થિક હિત હોય નહીં. એટલે વીમો લેનારને જ વીમાની વસ્તુમાં આર્થિક હિત, નાણાકીય હિત છે એ છુપાયેલું હોય, પણ એ સિવાય બીજાને તો કે કોઈને ન હોય. ત્યારબાદ હક બદલાનો સિદ્ધાંત. આ પણ જિંદગીના વીમાને લાગુ પડતો નથી. એટલે બે વીમાના સિદ્ધાંતો, એક નુકસાન વળતરનો સિદ્ધાંત અને એક હક બદલાનો સિદ્ધાંત, આ બંને એવા છે કે જે જિંદગીના વીમાને લાગુ પડતા નથી. જ્યારે તમે વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત લ્યો અને કોઈ વસ્તુ નાશ પામે તો વીમા કંપની તમને વળતર તો ચૂકવી જ દે. તો વીમા કંપની તમને વળતર તો ચૂકવી જ દે, પણ ત્યારે નાશ પામેલી જે કાંઈ પણ વસ્તુ હશે એની માલિકી કોની થઈ જશે? તો કે વીમા કંપનીની. જ્યારે તમે વસ્તુનો નાશ પામે તમને પ્રમાણસર વળતર મળતું હતું ત્યારે આની માલિકી કોની થઈ જાય? તો કે વીમા કંપનીની. એના ઉપર મૂળ માલિકનો કોઈ પણ પ્રકારનો હક રહેતો નથી. શું કામ છોકરાઓ આ વસ્તુ જિંદગીના વીમાને લાગુ ન પડે? કારણ કે જો કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો વીમા કંપની એમ ન કહે કે આ ડેડ બોડી અમને આપી દેજો. સમજાય છે? વસ્તુમાં જ આ નિયમ લાગુ પડે. કોઈ તમારે આગમાં કોઈ વસ્તુ બળી ગઈ છે, પણ પાછળથી જો એનો કોઈ ભંગાર વધે તો એની માલિકી કોની રહે? વીમા કંપનીની. મૂળ માલિકનો આમાં કોઈ પણ પ્રકારનો હક રહે નહીં, અને આ બાબત છે એ જિંદગીના વીમાને લાગુ પડે નહીં. ત્યારબાદ આપણે વીમાના પ્રકારો જોઈશું. વીમાના મુખ્યત્વે 2 પ્રકારો પાડી શકાય. પહેલું જીવનનો વીમો અને બીજું સામાન્ય વીમો. જીવન વીમાને ફરી 2 પ્રકારો પાડી શકાય, એક જિંદગીનો વીમો અને બીજું હયાતીનો વીમો. પણ સામાન્ય વીમો એટલે શું? છોકરાઓ હું તમને અહીંયા એની વ્યાખ્યા પણ સમજાવું છું કે જે આગળ તમને ક્યાંય આપેલી નથી. સામાન્ય વીમાના મુખ્યત્વે આપણે 3 પ્રકારો પાડી શકાય. 1. માલની હેરફેરનો વીમો, આગનો વીમો અને અન્ય વીમાનો સમાવેશ થાય છે. તમને એમ પણ પૂછાય પરીક્ષામાં કે સામાન્ય વીમો એટલે શું?
તો માલની હેરફેરનો વીમો, આગનો વીમો અને અન્ય વીમાનો સમાવેશ સામાન્ય વીમામાં થાય. માલની હેરફેરમાં પણ ત્રણ વીમાનો સમાવેશ થાય છે. પહેલું દરિયાઈ વીમો, હવાઈ વીમો અને માર્ગ વીમો. આ ત્રણેય મુદ્દા તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. આગનો વીમો, જેને આપણે ફાયર ઇન્સ્યોરન્સ તરીકે ઓળખીએ છીએ, અને અન્ય વીમાઓમાં તો અઢળક વીમાઓનો સમાવેશ થાય છે. એમાં પહેલું, તમે બિઝનેસ કરો છો તો નફો થશે કે નુકસાન, એનો પણ વીમો. તમારું સ્વાસ્થ્ય છે બરાબર, તો સ્વાસ્થ્યનો પણ તમે વીમો ઉતરાવો છો, એને આપણે મેડિક્લેમ તરીકે ઓળખીએ છીએ. લૂંટફાટનો વીમો, અત્યારે તમે ચોરીને લૂંટફાટ જોવો જ છો. ઢોરઢાખરનો વીમો, સમૂહ વીમો, કોઈ પણ એક જગ્યાએ જાજા લોકો ભેગા થાય તો આપણે સમૂહ વીમો ઉતરાવતા હોય છે. રમતગમતનો વીમો, રમતગમત, કોઈ જગ્યાએ યુવરાજસિંહ છે, મહેન્દ્રસિંહ ધોની છે, એ લોકો પોતાના પગનો વીમો ઉતરાવતા હોય છે. વાહનોનો વીમો, તમે કાર લ્યો છો, સ્કૂટર લ્યો છો, તો કમ્પલસરી અત્યારે 3-5 વર્ષનો વીમો ઉતરાવવો ફરજિયાત છે. શાખનો વીમો, ઉછીના નાણાં આપો છો તો એ પરત આવશે કે નહીં. ત્રાહિત પક્ષનો વીમો, સ્કૂટરમાં કે કારમાં જાઓ છો, તમારા વાહનને તો કંઈ જ નથી થતું, પણ સામેના વ્યક્તિને નુકસાન થાય છે, તો એના માટે આપણે ત્રાહિત પક્ષનો વીમો ઉતારીએ છીએ, જેને આપણે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ તરીકે ઓળખીએ છીએ. છેતરપિંડી સામે વફાદારીનો વીમો, તમને છેતરપિંડી થાય તો એની સામે તમારે વફાદાર કઈ રીતે રહેવું. તમારી સાથે કોઈ નુકસાની કરે તો અન્યને પણ નુકસાની નથી આપવાની. તમારી પાસેથી જે લોકોએ ઉછીનો માલ લીધો છે એને તો પૂરતા પ્રમાણમાં નાણાં મળી જાય છે. અકસ્માત વીમો, એક્સિડન્ટલ વીમો તો બધા જ લોકો લેતા હોય છે. કુદરતી આપત્તિનો વીમો, અત્યારે ઘણા લોકોએ જો લીધા હશે તો એ લોકોની કંપની આ વીમામાંથી જ હાલે છે બરાબર. કામદાર વળતર વીમો, જે લોકો કામદાર વળતર વીમામાં પેટ્રોલ પંપ કે એવી કોઈ જગ્યાએ કામ કરતા હોય તો એકીસાથે આપણે કામદાર વીમાઓ લેતા હોઈએ છીએ. તો જો ત્યાં કોઈને અકસ્માત થાય બરાબર, એકીસાથે કોઈ બીમાર પડે તો એને પણ બધી જ ફેસિલિટી મળે, સ્વાસ્થ્યની ને આ બધી, એટલે એના માટે કામદાર વળતર. મોટી મોટી કંપનીઓ પણ કામદાર વીમા લેતી હોય છે. ત્યારબાદ આપણે જીવન વીમામાં આગળ વધીશું, જેને આપણે લાઈફ ઇન્સ્યોરન્સ તરીકે ઓળખીએ છીએ. છોકરાઓ, આપણે વીમાની વાત કરીએ ત્યારે આપણને જિંદગી સાથે જ સંકળાયેલી બધી જ માહિતીઓ હોય. આજે આટલા બધા વીમાઓ સમજાવ્યા બરાબર, એનો તો આપણને કોઈ ખ્યાલ પણ નથી હોતો. તો જિંદગીના જીવન વીમામાં પણ આપણે બે પ્રકાર ભણાવી શકીએ. એક જિંદગીનો વીમો એટલે કે વોલ લાઈફ ઇન્સ્યોરન્સ, અને એક હયાતી વીમો, એન્ડોમેન્ટ ઇન્સ્યોરન્સ બરાબર. જિંદગીનો વીમો, પહેલો તો તમને એ પ્રશ્ન થવો જોઈએ કે મેડમ આ બંનેમાં ડિફરન્ટ શું છે. જિંદગીના વીમામાં અને હયાતીના વીમામાં ડિફરન્ટ શું છે? જ્યારે લોકો જિંદગીનો વીમો ઉતારે ત્યારે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેને વારસદારને જ જેટલી રકમનો વીમો ઉતરાવ્યો હોય એનો લાભ મળે. પણ હયાતીના વીમામાં તો કે ભાઈ, હું અત્યારે વીમો ઉતરાવું, મારી ઉંમર ધારો કે 25 વર્ષ છે, તો હું 50 વર્ષ એટલે કે નેક્સ્ટ 25 વર્ષ સુધી હું પ્રીમિયમ ભરીશ,
પછી હું પ્રીમિયમ ન ભરી શકું. તો આ પોલિસીનો ફાયદો મુદ્દત ઉપર આધારિત છે. વ્યક્તિ જ્યારે આવો વીમો ઉતરાવે ત્યારે એક મુદ્દત નક્કી કરી દે, બરાબર, અને આ મુદ્દત પૂરી થાય એટલે તરત જ એને બેનિફિટ મળવાને પાત્ર છે. હા, એક આમાં વધારાનો ઓપ્શન એ જ છે કે ભાઈ હું 50 સુધી પહોંચી જ નહીં, એ પહેલાં જ ભૂમ કે મારું મૃત્યુ થઈ જાય કે મારું અકસ્માત થઈ જાય કે હું મરી ગઈ કે ઉકલી ગઈ, જે તમે કહો એ, તો મારા વારસદારને પણ પાછળથી આ પ્રીમિયમ જેટલું પૂરેપૂરું એ વચ્ચેથી પણ પૂરેપૂરું મળી જાય. એટલે આ બંનેનો ડિફરન્ટ છે. હયાતી વીમાનો લાભ મને પણ મળશે, મારા વારસદારને મળશે. જિંદગીનો વીમાનો લાભ મારા માત્ર ને માત્ર વારસદારને જ મળશે. બેનો પહેલાં તો ડિફરન્ટ સમજી લ્યો, પછી આપણે અહીંયા આગળ માહિતી મેળવશું. તો ચાલો પહેલાં જોઈએ જિંદગીનો વીમો. જે વ્યક્તિ વીમો લે તે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેના વારસદારને વીમા કંપની નક્કી કરેલી રકમ ચૂકવવાનું વચન આપે. તેવો જો કરાર થાય તો તેને તમે જિંદગીનો વીમો કહી શકો, બરાબર. જે વ્યક્તિએ વીમો લીધો હોય એનું મૃત્યુ થઈ જાય, પછી તો કે વીમા કંપનીએ જ્યારે વ્યક્તિએ વીમો ઉતરાવ્યો હોય ત્યારે એક રકમ નક્કી કરી હોય કે મારો 50,000 વીમો, 1,00,000, 2,00,000, 5,00,000, 10,00,000. જો હમણાં હું તમને સમજાવું છું કે કેટલો લેવો, પણ આ વીમાને આપણે શું કહીએ, જિંદગીનો વીમો. વીમો ઉતરાવનાર વ્યક્તિ છે એ નક્કી કરેલ પ્રીમિયમ નક્કી કરેલા સમયાંતરે અને આજીવન ભરે. નક્કી કરેલી રકમ નક્કી કરેલા સમયાંતરે અને આજીવન ભરવા પાત્ર છે. દર મહિને હોય, દર ત્રિમાસિક હોય, 6 માસિક હોય અથવા તો વાર્ષિક હોય, પણ જિંદગીના વીમાની વાત કરું તો 2 ગાળા સૌથી અગત્યના હોય, 6 માસિક અને વાર્ષિક, કારણ કે મહિને તો કોઈ ભરી જ ન શકે. કેટલું ઉતારવું, તમને અહીંયા કીધું જ છે છોકરાઓ કે જિંદગીનું જિંદગી છે એનું મૂલ્ય અમૂલ્ય હોય, તેની કિંમત જ ક્યારેય નક્કી ન થઈ શકે. હું એમ કહું કે મારી કિંમત 5,00,000, મારી કિંમત 10,00,000, આવું કોઈ મારી કિંમત આંકી જ ન શકે. એટલે વીમો ઉતારનાર પોતાની જિંદગીનું જે મૂલ્ય આંકે, આ એમનેમ ન કહે, હું જે પ્રીમિયમ ભરી શકું એના ઉપરથી હું મારી જિંદગીનું પ્રીમિયમ આંકી શકતી હોય, બરાબર, અને તે પોતાની પ્રીમિયમ ચૂકવવાની ક્ષમતાને આધારે કે ભાઈ હું 6 મહિને આટલા રૂપિયા ચૂકવી શકીશ, હું વર્ષે આટલા રૂપિયા કિંમત ચૂકવી શકીશ કે પ્રીમિયમ ભરી શકીશ, એના આધારે વીમાની એક રકમ નક્કી કરી શકાય. અહીંયા નુકસાન વળતરનો સિદ્ધાંત અમલમાં મૂકાતો નથી. વસ્તુમાં જિંદગીનું વીમોનું આંકી શકાય, અને જિંદગીમાં ભાઈ હું કાંઈ કામ જ નથી કરતી તો એમ ન કહેવાય કે ભાઈ મારું મૂલ્ય 5,00,000 ન હોય, અને હું કામ કરું છું તો મારું મૂલ્ય 50,00,000 હોય કે 1,00,000,000 હોય. અહીંયા હું જેટલા રૂપિયા ભરી શકું એના આધારે જ મારા જિંદગીનું મૂલ્ય આંકી શકું. અને વ્યક્તિના મૃત્યુ સમયે જો કારણ શંકાસ્પદ ના હોય તો જ હું વીમો ઉતરાવું, ઉકલી જાઉં. શંકાસ્પદ ના હોય તો જ વીમા કંપની પૂરેપૂરી રકમ ચૂકવવા બંધાયેલી છે. જો કોઈને એમ લાગે કે આ મરી ગયો એમાં પાછળ કંઈક શંકાસ્પદ વસ્તુ છે,
આના મૃત્યુ પાછળ કોઈ શંકાસ્પદ ઘટના છે કે જાતે આત્મહત્યા કરેલી છે, તો વીમા કંપની પૂરેપૂરી રકમ ચૂકવવા બંધાયેલી નથી. ત્યારબાદ હયાતીનો વીમો. વ્યક્તિએ નક્કી કરેલા વીમાની મુદત પૂરી થાય કે ભાઈ હું 10 વર્ષ ભરીશ, 5 વર્ષ ભરીશ, 15 વર્ષ, 25 વર્ષ, તો એક મુદત ઉપર આધારિત છે, ત્યારે તે વ્યક્તિ અથવા તો નક્કી કરેલી મુદત પૂરી થાય એ પહેલાં જ, ઘણી વખત એવું બને કે મેં તો એમ વિચાર્યું કે હું 50 વર્ષ જીવીશ અને 25 વર્ષની પોલિસી લીધી, પણ 40 થયા ને હું ઉકલી ગઈ કે મારું મૃત્યુ થાય, તો મારા વારસદારને પણ નક્કી કરેલી રકમ વીમા કંપની ચૂકવવાનું વચન આપે છે. તો તેવા વીમા કરારને હયાતીના વીમા તરીકે પણ ઓળખી શકાય. આ વચનના બદલામાં તો કે અવેજ તરીકે વીમો ઉતરાવનાર વ્યક્તિ આમાં વીમો ઉતરાવનાર વ્યક્તિ નક્કી કરેલી પ્રીમિયમની રકમ નક્કી કરેલા સમયાંતરે, મેં અગાઉથી મુદત પણ નક્કી કરેલી હશે અને અગાઉથી પ્રીમિયમની રકમ પણ નક્કી કરેલી હશે, આ નક્કી કરેલા સમયાંતરે મારે આ વીમાની મુદત સુધી નાણાં ભરવાના હોય. નેક્સ્ટ, સેકન્ડ મુદ્દો, જિંદગીના વીમામાં કોઈને કાંઈ પ્રશ્ન નથી ને છોકરાઓ? તો નેક્સ્ટ આપણે સામાન્ય વીમો એટલે કે જનરલ ઇન્સ્યોરન્સમાં આગળ વધીએ. છોકરાઓ, સ્વાધ્યાયમાં તમને એક પ્રશ્ન છે કે સામાન્ય વીમો એટલે શું, સામાન્ય વીમાની વ્યાખ્યા આપો. તો આજ સામાન્ય વીમો કે સામાન્ય વીમાના 3 પ્રકારો છે, માલની હેરફેરનો વીમો, આગનો વીમો અને અન્ય સામાન્ય વીમા. એમાં આજે આપણે પહેલો વીમો જોશું, માલની હેરફેરનો વીમો. તો માલની હેરફેરના વીમાને શું કહેવાય? તો કે માલને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જઈ ત્યારે એને કાં તો સંપૂર્ણ કાં તો એને આંશિક નુકસાન થાય, તો આ નુકસાનથી આપણે બચવા માટે માલની હેરફેરનો વીમો લઈ છે, ગુડ્સ એન્ડ ટ્રાન્સપોર્ટેશન ઇન્સ્યોરન્સ. અને આ વીમામાં પણ ફરી આપણા 3 પ્રકારો પાડી શકાય. પહેલું દરિયાઈ વીમો, હવાઈ વીમો અને માર્ગ વીમો. માર્ગ વીમાને આપણે રેલવે અથવા તો રસ્તા વીમા તરીકે પણ ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વીમાના પ્રકારો જોયા, એમાં આપણે જિંદગીના વીમા વિશે માહિતી મેળવી, સામાન્ય વીમાનો અર્થ જોયો, માલની હેરફેરના વીમાના પ્રકારોની ખાલી માહિતી મેળવી. એ શું કહેવા માંગે છે એ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. નુકસાન વળતરના સિદ્ધાંતના ઉદાહરણો ભૂલશો નહીં, કારણ એ પણ તમારી એક્ઝામ માટે ખૂબ જ અગત્યના છે. ઉદાહરણ સહિત નુકસાન વળતરનો સિદ્ધાંત તમને પૂછાઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આટલું રાખીએ. નેક્સ્ટ દરિયાઈ વીમાથી આપણે આવતા અંકે જોશું. થેન્ક યુ ઓલ ઓફ યુ. બાય બાય. હેવ અ નાઇસ ડે.